મિત્રો, આજે આપણે જાણીશું આધુનિક ગઝલકાર આદિલ મંસૂરી વિશે, તેમના જીવન પરિચય વિશે, તેમની યાદગાર કાવ્ય પંક્તિઓ વિશે, તેમના સર્જન પરિચય વિશે આજે આપણે જાણીશું. પ્રથમ તેમનું પૂરું નામ છે ફરીદ મહંમદ ગુલામ નબી મંસૂરી અને ઉપનામ છે આદિલ. તેઓ ગઝલકાર, કવિ અને નાટ્યકાર હતા. મનહર ઉદાસે ગાયેલી જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે તેઓની લોકપ્રિય ગઝલ છે. ગુજરાતી ગઝલને આધુનિકતાનો વળક આપવામાં તેમનું યોગદાન અત્યંત નોંધપાત્ર હતું. નૂતન ભાષા શૈલીમાં પ્રતીક યોજના અને બિંબ વિધાનના તથા મૌનની ભાષામાં વિચારો સંક્રાંત કરવાની ખૂબીઓએ આદિલ મંસૂરીને આધુનિક ગઝલના અગ્રણી બનાવ્યા હતા. તેમનો જન્મ 18 મે 1936 રોજ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કોલેજની શાળામાં તેમણે મેળવ્યું હતું. માધ્યમિક શિક્ષણ અમદાવાદની JL ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પહેલો કરાચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સુરત સૂતરનો અને કાપડનો વેપાર તેમનો હતો. પછી ટોપિક અને અંગના જેવા અંગ્રેજી ગુજરાતી સામાયિકોમાં પત્રકારની કામગીરી તેઓએ બજાવી હતી. ત્યાર પછી 1972 જાણીતી એડવર્ટાઇઝમેન્ટિંગ કંપની શિલ્પીમાં કોપીરાઇટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ કર્યો. આદિલ મંસૂરીનું 72 વર્ષની વયે ગુરુવાર 6 નવેમ્બર 2008 દિવસે ન્યૂજર્સીમાં અમેરિકામાં અવસાન થયું હતું. તેમનું યાદગાર કાવ્ય છે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરિયા દૃશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે, ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. જ્યારે કવિ અમદાવાદ શહેરથી વિદાય થતા હતા ત્યારે આ કાવ્ય પંક્તિઓ એમના મુખેથી સરી પડી હતી. રડીલો આજ સંબંધોને વીટળાઈ અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. આટલી ઉત્તમ વતન વિશેની કાવ્ય પંક્તિઓ તેમનાથી આપણને મળે છે. યાદગાર કાવ્ય પંક્તિઓ છે એ ઓખ ઉગાડે અને શરમાય ગઝલ, એ કુએ કેશ ગુંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું કે લઈને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. એમની યાદગાર ગઝલ છે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે, ઘૂંઘટ ખુલ્યો હશે ને ઉગડી હશે સવાર, જુલ્ફો ડળી હશે ને પછી રાત થઈ હશે, ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રંગ રૂપ વિશે વાત થઈ હશે, આદિલને તે જ દિનથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આદિલ મંસૂરીના ગઝલ સંગ્રહોમાં છે વળક 1963 બહાર પડે છે, પગરવ 1966 બહાર પડે છે, સતત 1970 બહાર પડે છે, ન્યુયોર્ક નામે ગામ 1996 બહાર પડે છે, ગઝલના આયનાગરમાં 2003 તેમનો ગઝલ સંગ્રહ બહાર પડે છે, મળે ન મળે 2006 તેમનો ગઝલ સંગ્રહ બહાર પડે છે. આ તેમના આદિલ મંસૂરીના ગઝલ સંગ્રહો છે. આદિલ મંસૂરીના એકાંકી સંગ્રહોમાં છે હાથ પગ બંધાયેલા છે 1970 એબસર્ટ એકાંકીઓ બહાર પડે છે,
ત્યારબાદ જે નથી તે 1973 માં બહાર પડે છે. એ સિવાય પેન્સિલની કબર અને અન્ય એકાંકી આ તેમના એકાંકી સંગ્રહો છે. એ સિવાય આદિલ મંસૂરી શાયર હોવા ઉપરાંત એક સારા ચિત્રકાર પણ હતા અને કેલિગ્રાફીમાં નિપુણ હતા. આદિલ મંસૂરી ગઝલ ગુર્જરી .com મેગેઝિન દ્વારા તેમણે ગઝલનું વિસ્તરણ અમેરિકાથી પણ ગુજરાતના ગુજરાતી સાહિત્યના ચાહકો માટે તેમણે ઓનલાઈન આ મેગેઝિન ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ 1998માં તેમને કલાપી પુરસ્કાર અર્પણ થયો હતો. 2008માં તેમને વલી ગુજરાતી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ બંને પુરસ્કારો ખાસ કરીને ગઝલ સંગ્રહના યોગદાન બદલ આપવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. મિત્રો, મારી ચેનલની આપ મુલાકાત લઈને તેના ઉપર સૌથી વધુ ગુજરાતી સાહિત્યના વિડીયો છે, ગુજરાતી સાહિત્યના કૃતિઓના વિડીયો છે, તો આપ તે વિડીયો જોઈ શકો અને અલગ અલગ એક્ઝામની તૈયારી પણ આપ કરી શકો છો. તેના ઉપર સૌથી વધુ એમસીક્યુ પ્રશ્નોનો ખજાનો પણ છે, તો આપ એમસીક્યુ પણ એક્ઝામો માટે આપ તૈયાર કરી શકો છો.